હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો પાઠ આઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ ધોરણનો વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો અહીંયા સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ નંબર એક ભારતના આમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે જવાબ લખીશું સામાજિક આર્થિક અને રાજકીય વિચાર અભિવ્યક્તિ અને માન્યતા સાર્વભૌમ સમાજવાદી અને પ્રજાસત્તાક ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો તેઓ સર્વમાં વ્યક્તિનું ગર્વની સ્થાપના એકતા અને અખંડતા સુદઢ કરે તેવી ભાવના સવાલ નંબર બે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય છે જવાબમાં લખીશું ભારતમાં બંધારણમાં અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતિ ધર્મ શિક્ષણ આવક કોમ કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેનો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે સવાલ નંબર ત્રણ ભારતીય બંધારણ સમય છે ચર્ચો જવાબ લખીશું બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે ઉલ્લેખ કર્યો છે ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે રાજ્યોને સંઘથી અલગ થવાનો અધિકાર નથી સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર કરતા કાયદામાં ત્રણ યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે કટોકટી સમયે દેશનું બંધારણ સમયતંત્રી મટે એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ સવાલ નંબર ચાર સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો જવાબમાં લખીશું સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો આ મુજબ છે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે સંસદના બે ગૃહ છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાન વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી બાર વ્યક્તિઓની સભા તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેના તેર સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાના સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે સવાલ નંબર પાંચ એકીકૃત ન્યાયતંત્ર એટલે શું બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરી છે ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્યકક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો વિશેષ અદાલતો હોય છે ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે સવાલ નંબર છ બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી બહુમતીથી સુધારો કરી શકાય છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોને બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે ત્યારબાદ સવાલ નંબર સાત સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સમજાવો એક આમુખ ભારતીય બંધારણનો અર્ક છે જવાબમાં લખીશું અમુકમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેને સમજવા માટે તેનું માર્ગદર્શક બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે આથી સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે તેથી ભારતીય બંધારણનો અર્થ મનાય છે સવાલ નંબર બે આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માણસને સમજવાની ચાવી છે કારણ આપવાનું છે જવાબ લખીશું બંધારણથી ઘણા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓનું નિવારણનો કાયદા ઘડાયેલા છે મહાન આદર્શો ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવ્યા છે આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માગે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે કારણ આપો આમુખ એ હોકાંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુચાવી છે એમ મનાય છે સવાલ નંબર ચાર ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્ર બંનેનો સમન્વય છે જવાબમાં લખીશું રાજ્યોની સરકાર અને સંઘ સરકાર આમ બે પ્રકારની સરકારો છે સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે કોઈ રાજ્યમાં કે દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવી છે આ સમયે ભારતનું બંધારણ એકતંત્રી બને છે આમ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે ત્યારબાદ સવાલ નંબર પાંચ ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે કારણના જવાબમાં લખીશું ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિષ્પક્ષ છે દરેક લોકોનો પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે દરેક નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવે છે રાજ્યના ઘણા ધર્મોને સમાન ગણે છે કોઈ પણ ધર્મને કારણે ઊંચ નીચ નથી આમ કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે સવાલ નંબર છ ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે કારણ આપવાનું છે ભારતમાં કોઈપણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો મૂળભૂત હક છે ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે ભારતના રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈપણ સરકારને પદભ્રષ્ટ કરી શકે છે સવાલ નંબર સાત ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે તેના જવાબમાં લખીશું કેન્દ્રના એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો અને ઓગણત્રીસ રાજ્ય છે ભારતના બંધારણને રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે સવાલ નંબર આઠ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે કારણ આપવાનું છે બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું ચૂંટણીઓ લઘુમતીઓ પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે બંધારણમાં કુલ બાવીસ ભાગ છે તેમાં બાર અનુસૂચિઓ અને ત્રણસો પંચાણું અનિચ્છેદ આપેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો એક બે વડું નાગરિકત્વ જવાબમાં લખશું શાસન વ્યવસ્થામાં તંત્રની નાગરિકો બે વડું નાગરિકત્વ ધરાવે છે બે પ્રકારનું નાગરિકત્વ એટલે બે વડું નાગરિકત્વ સમવાયતંત્ર યુએસએમાં છે જ્યાં દરેક નાગરિક બે વડું નાગરિકત્વ ધરાવે છે બે સંસદીય પદ્ધતિ યુ એસ એમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે સંસદીય પદ્ધતિ એટલે કે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે ત્રણ જવાબદાર સરકાર સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી સંસદીય સરકાર એટલે કે જવાબદાર સરકાર કહેવાય છે આત્મવિશ્વાસનો ઠરાવ મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે ચાર કેન્દ્ર યાદી સંઘ યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયોનો સમાવેશ થાય છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે અણુશક્તિ વીમો તારટપાલ રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે પાંચ રાજ્ય યાદી જેમાં છાસઠ વિષયોનો સમાવેશ થાય છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભાઓ ધરાવે છે કાયદો અને વ્યવસ્થા કૃષિ અને સિંચાઈ ભૂમિ વ્યાપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે છ સંયુક્ત યાદી સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે તંત્રમાં કેન્દ્રની યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે શેષ સત્તા જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે આઠ સમાજવાદ ભારતમાં ઓગણીસો છોતેરમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે નવ લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમસ અને ક્રેટોસમાંથી ઉતરે આવ્યો છે દસ અદાલતી સમીક્ષા સંસદ કે ધારાસભ્યોએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓ સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો એક બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું જવાબ લખીશું બી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં પૂર્ણ થયું બે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે જવાબ લખીશું સી સત્તાણું સમાવિષ્ટ છે ત્રણ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો જવાબ થશે બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચાર ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે જવાબ થશે બી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું છે પાંચ બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા જવાબ થશે એ ત્રણસો નેવ્યાસી સભ્ય હતા છ ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તેના જવાબમાં લખીશું બી તે લોકશાહી રાજ્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સમવાય અને એકતંત્રીય વ્યવસ્થા એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણમાં સુધારો અદાલતી સમીક્ષા પર સવિસ્તર લખો દ્વિગૃહે સંસદીય પદ્ધતિ તેના વિશે લખીશું સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેના તેર સભ્યો દર બે વર્ષ નિવૃત્ત થાય છે રાજ્યસભાના સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે સમય માં લખીશું સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે દેશના નાગરિકોને માત્ર નાગરિકત્વ સોંપવામાં આવ્યું છે બંને સરકારોને સમાન કાર્યો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્રમાં લખી શકાય કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ત્યારબાદ વડી અદાલતો જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતોનું ધ્યાન અને માર્ગદર્શન રાખે છે બંધારણમાં સુધારો અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોને બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદમાં બંને ગૃહોની કુલ સંખ્યા બે ત્રશ બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ રાજ્યોની વિધાનસભા ગૃહોની જરૂરી છે અહીં આપણા પાઠ આઠના ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક